नमस्कार दर्शक मित्रों, तमे જોઈ રહ્યા છો સાઇન રૂમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઇવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. વણારસી પ્રાથમિક શાળાને જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળામાં પ્રથમ ક્રમ મળ્યો. વણારસી પ્રાથમિક શાળાએ વિજ્ઞાન મેળામાં પ્રાથમિક વિભાગમાં વિભાગ એક સ્વાસ્થ્યમાં લિવિંગ વોટર મેડ ઇન હોમ કૃતિ બનાવી પ્રથમ ક્રમ મેળવ્યો હતો અને હવે ઝોન કક્ષાએ જશે એ માટે શાળાના બાળ વૈજ્ઞાનિકો વૃતાંત કુમાર અલ્પેશભાઈ પટેલ, કૃતિકા કુમારી, રાજુભાઈ પટેલ, માર્ગદર્શક શિક્ષક સોનલબેન પટેલ અને શાળાના આચાર્ય સ્નેહાબેન એમ પટેલ અને સમગ્ર શાળા પરિવારને શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા હતા. ગાંધીનગર આયોજિત જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા તાલુકા કક્ષામાં કલા મહાકુંભનું આયોજન તારીખ 9/12/2023 રોજ મદ્રેસા સ્કૂલ નવસારી ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં એસએસ અગ્રવાલ પબ્લિક સ્કૂલ નવસારીના બાળકોએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ સમગ્ર તાલુકામાં વિજેતામાં સિદ્ધિ મેળવી શાળાને ગૌરવ અપાવ્યું છે. ગણદેવી એંધલ માનફળિયા પ્રાથમિક શાળામાં સ્વેટર વિતરણ કરાયું ત્યારે ગણદેવી તાલુકાના એંધલ માનફળિયા પ્રાથમિક શાળામાં એંધલ વાંગરી ફળિયાના રહીશ ઠાકુરભાઈ એલ પટેલ દ્વારા અભ્યાસ કરતા બાલવાડીથી ધોરણ 5 સુધીના 32 બાળકોને વિના મૂલ્યે સ્વેટર વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દાતા ઠાકુરભાઈ એલ પટેલ એસએમસીના સભ્યો હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન શાળાના મુખ્ય શિક્ષિકા હેતલબેને કર્યું હતું અને દાતા ઠાકુરભાઈ પટેલનો આભાર માન્યો હતો. ચીખલી તાલુકાના મોગરાવાડી ગામે જાહેર વિતરણ વ્યવસ્થા પ્રચાર પ્રસાર અર્થે જાગૃતતા કાર્યક્રમ યોજાયો ત્યારે નાગરિક અને ગુજરાત પુરવઠા વિભાગ દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થા પ્રચાર પ્રસાર અર્થે જાગૃતતા કાર્યક્રમ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના મોગરાવાડી ખાતે અન્ન પુરવઠા નાગરિક વિભાગ ગાંધીનગરના મદદનીશ નિયામક એસકે દવેની અધ્યક્ષતા હેઠળ યોજાયો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આદિજાતિ વિસ્તારોમાં અન્ન નાગરિક પુરવઠા વિભાગની વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી લોકો સુધી સરળતાથી પહોંચી શકે તે માટે છે. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર. તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં. નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો. શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, એલિવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો. 1 રૂમ રસોડું અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે. ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો. તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક વિદ્યા ભારતી સ્કૂલની પાછળ શાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292. સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત મરીન પોલીસ સ્ટેશન તથા મહિલા સુરક્ષા સમિતિના બહેનો દ્વારા ચાઇનીઝ માંજા પ્લાસ્ટિકની દોરીથી થતું નુકસાન અટકાવવા મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું અને લોકોને ચાઇનીઝ દોરીના ઉપયોગથી થતા ઘાતક પરિણામ બાબતે જરૂરી સમજ આપી જાગૃત કરવામાં આવ્યા, જેમાં ગામના આગેવાનો, સ્કૂલના બાળકો, મહિલા સુરક્ષા સમિતિના બહેનો તથા આંગણવાડીના બહેનો હાજર રહ્યા હતા. સ્વચ્છતા અંગેના સંદેશો આપવા રેલીનું આયોજન નવસારી આઈટીઆઈ અને ઉત્કર્ષ સેવા મંડળના સહયોગથી યોજાઈ હતી, જેમાં પ્રથમ નવસારી એસટી ડેપો ખાતે સફાઈ અભિયાન કરાયું હતું અને બાદમાં રેલી કાઢવામાં આવી હતી, જેમાં નવસારીના પીઆઈ, નવસારીના ડેપો મેનેજર કલ્પેશ ગાંધી જોડાયા હતા. રંગ અવધૂતજીની પુણ્યતિથિ નિમિત્તે જય સિયારામ પરિવાર દ્વારા સુંદરકાંડનું પારાયણ યોજાયું. માધવ રેસિડેન્સી નવસારીના નિવાસી જયંતિભાઈ પટેલના સુપુત્ર યોગેશભાઈના જન્મદિવસ તથા રંગ અવધૂત બાપજીની પુણ્યતિથિ પ્રસંગે જય સિયારામ પરિવાર કુરેલના રણછોડભાઈ પટેલ, નરેન્દ્રસિંહ ઠાકોર, પ્રતાપસિંહ ઠાકોર, ટોડીના હસુભાઈ તેમજ નવસારીના દિલીપ નાયક, વૈશાલી રાજપૂત, ભરતભાઈ દેસાઈ, સ્ટેટ બેંક મેનેજર નિવૃત્ત તથા મહેશભાઈ નાયક, અતુલભાઈ શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
કલા મહાકુંભમાં ભક્તાશ્રમ શાળાની અનેરી સિદ્ધિ. તારીખ 9/12/2023 ના રોજ નવસારી શહેરની મદ્રેસા શાળામાં તાલુકા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો હતો, જેમાં સંગીત વાદન અને નૃત્ય જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાંથી સમૂહગીત સ્પર્ધામાં શાળાની ઉચ્ચતર માધ્યમિક વિભાગની ટીમ પ્રથમ ક્રમે રહી અને ત્યારબાદ સુગમ સંગીતની સ્પર્ધામાં પ્રાથમિક વિભાગની વિદ્યાર્થીની આહિર વિશ્વા પ્રથમ રહી, જ્યારે ખુલ્લા વિભાગની સ્પર્ધામાં શાળાના શિક્ષક અંકિત ત્રિવેદીએ દ્વિતીય ક્રમ મેળવ્યો હતો. તેમજ 15-20 વર્ષની વયજૂથમાં પાંડે રાજે તૃતીય ક્રમ હાંસલ કર્યો હતો. ઇતને સારે મુખવાસ, યહી સોચ રહે હો ના આપ? રિફ્રેશ કે પાસ હૈ મુખવાસ કી બડી રેન્જ. સર્ચ કરો, ક્લિક કરો, લાઈફ કો રિફ્રેશ કરો. વિશ્વ વિકલાંગ દિનની ઉજવણીના ભાગરૂપે મમતા મંદિર ખાતે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું, ત્યારે સમગ્ર વિશ્વમાં દિવ્યાંગ બાળકો આત્મનિર્ભર બને એ માટે દર વર્ષે ગત તારીખ 3 ડિસેમ્બરથી 1 અઠવાડિયા સુધી વિશ્વ વિકલાંગ દિનની ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે તારીખ 8 ડિસેમ્બર 2023 રોજ મમતા મંદિર કેમ્પસના શાળાના દિવ્યાંગ બાળકો માટે સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોને સંગીત ખુરશી, લીંબુ ચમચી, ત્રિપગી દોડ, દોરીકૂદ, ગ્લાસ ફૂડ, કોથળા કૂદ જેવી રમતો વગેરે રમાડવામાં આવી હતી. વાંસદા તાલુકાના શતિમાળ ગામે આવી પહોંચી વિકસિત ભારત સંકલ્પ યાત્રા, ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી વાંસદા તાલુકાના સતીમાળ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ આવી પહોંચ્યો હતો, જ્યાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રા રથનું ભવ્ય સ્વાગત કરીને વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. ચીખલી તાલુકાની શીલાબેન હળપતિએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન પ્રતિભાવ આપ્યા, ત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા નવસારી જિલ્લાના ગામે ગામ ફરીને ભારત સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો વિશે જાગૃત કરી લાભાર્થીઓને ઘર આંગણે જ લાભોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થી શીલાબેન હળપતિએ જણાવ્યું કે ગેસ કનેક્શન તેમને ન હતું, જેથી તેઓ લાકડા લાવીને ચૂલા પર રસોઈ બનાવતા હતા, ત્યારે લાકડાના ધુમાડાના કારણે સમગ્ર પરિવારના આરોગ્યને પણ નુકસાન થતું હતું. પરંતુ હવે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત એમને લાભ મળવાથી એમના સમયનો પણ બચાવ થાય છે, તેમજ એમની સાથે સમગ્ર પરિવારના આરોગ્ય પણ સારું રહે છે. તેમણે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના થકી એમના જેવી અનેક બહેનોને લાભ થયો છે, તેથી તેમણે સરકાર અને જિલ્લા વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ, નવસારી. કોલ 7069006329. યુવતીના પ્રેમ લગ્નથી નારાજ પરિવારજનોએ પ્રેમીના મિત્રને માર માર્યો, ત્યારે ચીખલી તાલુકાના ગેટકી ગામે વડફળિયામાં રહેતા 30 વર્ષીય વૈભવ નાથુભાઈ પટેલના મિત્ર બિગરીના જયદીપભાઈ ખાપુભાઈ પટેલ સાથે ગેટકી ગામના વડફળિયા ખાતે જ રહેતા કમલેશ બાલુ પટેલની દીકરીએ પ્રેમ લગ્ન કરી લેતા આ મામલે મનદુખ થતા હેમંત બાલુ પટેલ, હિરલ દિનેશ પટેલ અને અક્ષય દિનેશ પટેલે તેમના પરિવારની દીકરીના પ્રેમ લગ્ન અંગે નારાજ થઈને તેમના પરિવારની દીકરી સાથે પ્રેમ લગ્ન કરનાર જયદીપના મિત્ર ગેટકીના વૈભવ નાથુ પટેલ પર હુમલો કરી તેને ઢીક્કા મૂકીનો માર મારતા વૈભવ પટેલે તેમના પર હુમલો કરનાર ત્રણેય હુમલાખોરો હેમંત પટેલ, હિરલ પટેલ અને અક્ષય પટેલ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે ચીખલી પોલીસના અલ્પેશભાઈ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. વાંસદાનગરનું બેંક ઓફ બરોડાના એટીએમની મહાદુર્દશા. વાંસદાનગરના મુખ્ય બજારના એટીએમ મૂકવામાં આવ્યો છે, જ્યાં મોટી સંખ્યામાં એટીએમ ગ્રાહકો ઉપયોગ કરતા હોય છે, ત્યારે આ એટીએમની અંદર સ્વચ્છતા અભિયાનના લીરે લીરા ઉડાડતા કચરાના ઢગને લઈને ગ્રાહકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે બેંક ઓફ બરોડાના કોઈ જવાબદાર અધિકારીઓ બેખબર હોય કે પછી ગ્રાહકોને હેરાન પરેશાન થતા જોવાની તેમને આદત પડી ગઈ હોય એવી આંખ આડે કાન કરી
કરી રહ્યા છે. આ એટીએમમાં રૂમમાં કચરાના ઢગલા જોતા એવું લાગે છે કે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારતના મિશનના સપનાના બેંકના અધિકારીઓ જાહેરમાં સરેઆમ ભંગ કરી રહ્યા છે અને જવાબદારી જેવું અધિકારીઓને જરા પણ લાગતું જ નથી. વાંસદાની સરકારી કોલેજ ખાતે સંસ્કૃત પ્રવેશિકાની કુલ 152 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. વાંસદાની સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ ખાતે સંસ્કૃત પ્રવેશિકાની કુલ 152 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ઉચ્ચ શિક્ષણ કમિશનરની સૂચના અનુસાર સંસ્કૃત ભાષાના સંવર્ધન અને સંરક્ષણનો દેશમાં અને વૈશ્વિક સ્તરે 21 દેશોમાં વિવિધ પ્રવૃત્તિ કરી રહેલ સંસ્કૃત ભારતી દ્વારા રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓ સંસ્કૃત ગૌરવ પરીક્ષા આપે જે શુભ હેતુ માટે કોલેજને પણ પ્રથમ વખત પરીક્ષાનું કેન્દ્ર પ્રાપ્ત થયું અને એના અનુસંધાનમાં કોલેજ ખાતે સંસ્કૃત પ્રવેશિકાની કુલ 152 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. નવસારીમાં અસામાજિક તત્વોનો આતંક. ત્યારે નવસારીમાં જાણે પોલીસનો કોઈ ધાક જ ન રહ્યો હોય તેમ કેટલાક અસામાજિક ગુંડા તત્વો બેફામ બની નિર્દોષ વ્યવસાયીઓને ડરાવી ધમકાવી તેમની પાસેથી પૈસા પડાવવા સાથે અન્ય રીતે પણ ત્રાસ આપી રહ્યા છે. આવો જ એક કિસ્સો હાલમાં બહાર આવ્યો છે, જેમાં નવસારી રેલવે સ્ટેશન નજીક પશ્ચિમે આવેલ ટાટા સ્ટીલની ફેક્ટરી જે હાલ બંધ પડી છે. આ બંધ પડેલ ફેક્ટરીનો સામાન ઉતારવાનો ઇજારો જે ઇજારદારને અપાયો હતો તેના દ્વારા આ સામાન ઉતારવાનો પેટા કોન્ટ્રાક્ટ નવસારીના જ લઘુમતી કોમના એક ઇસમને અપાયો હતો. તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ 9824357557.